ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની ચૂંટણીના કાર્યક્રમોની તારીખ જાહેર કર્યા બાદ રાજકીય પાર્ટીઓ વધુ સક્રિય થઈ ગઈ છે। આજરોજ સુરતમાં એનસીપી પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી અને મહિલા પ્રમુખ રેશમા પટેલની હાજરીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં 30 વોર્ડમાં 120 બેઠક પર એનસીપીએ કુલ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા। પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી અને મહિલા પ્રમુખ રેશમા પટેલે એનસીપી સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની છે તેવી જાહેરાત કરી હતી। રાજકોટ ખાતે મારી 5 વખત ધરપકડ થઈ મારી ને અમારા કાર્યકર્તાઓની સુરતમાં અમે વિરોધ પ્રદર્શન કરેલું હતું। અમારા લોકોને ધરપકડ કરવામાં આવી, અમારા કાર્યકર્તાઓ જ્યારે કૂતરા દહન કર્યા હતા એ લોકોના નીતિઓ સામે, ત્યારે એ લોકોને બળજબરી પૂર્વક લઈ જઈ અને જે નીતિ નિયમો વિરુદ્ધમાં 24 કલાકથી 188 માં 2 કલાકથી વધારે કોઈ રાખી ન શકે આ નીતિ નિયમોને નેવે મૂકી અને એ લોકોએ અમારા દરેક પ્રમુખ સહિતના હોદ્દેદારોને એક એક દિવસ 24 કલાક ગોધી રાખ્યા છે અને અમને ખુદને 18-18 કલાક ગોધી રાખ્યા છે। તો અમે કહેવાનો મતલબ એક છે કે જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વિરોધ કરવાનો જેને અધિકાર નથી, આવું જે નીતિ ઘડવામાં આવી છે એની સામે અમે લડી રહ્યા છીએ। આજે વિરોધ કરવા જવું છે, આજે અમારે રોડ ઉપર નીકળવું છે, પરંતુ અમને ઘરમાં જ કેદ કરી દેવામાં આવશે। કઈ રીતે વિરોધ કરીએ, કઈ રીતે ટોળા બનાવીએ? આજે સીઆર પાટીલ સાહેબની રેલીઓ છેલ્લા નીકળે છે ત્યારે કોઈને કાયદા નથી નડતા, પરંતુ ગુજરાતમાં એ દીકરીઓ, એ ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન હોય છે તો એને અડધે ફેરેથી ઉઠાવીને ભગાડવામાં આવે છે। નીતિનો ભાજપની બીટી એનસીપી નથી, કોઈ દિવસ રાજ્યસભામાં અમે વોટ ભાજપને આપ્યા નથી। કાંદલભાઈ એવું બોલ્યા નહીં, કાંદલભાઈ નરેન્દ્રભાઈ સારું કામગીરી કરી છે એટલું બોલ્યા છે, મત આપ્યા છે એ બોલ્યા નથી। એટલે મેક ઇટ ક્લિયર કે અમે કોઈ દિવસે ભારતીય જનતા પક્ષનો પરછાયો લેવા માગતા નહીં। આજે અમારા અધ્યક્ષ શરદ પવાર જોઈએ, મહારાષ્ટ્રમાં કઈ રીતે સરકાર બનાવી છે, એક ઐતિહાસિક સરકાર બની છે। આજે અમારા ઓલ ઇન્ડિયાના ચેરમેન શ્રી વિદ્રોહી સાહેબ માર્ગદર્શકના પધાર્યા છે, આદિવાસી વિસ્તારમાંથી અમારા આગેવાનો આવ્યા છે, પણ અમે વી આર નો બ્લુ ટીમ, અમે સિંગલ, અમારા અધ્યક્ષ શરદ પવારજી એક પ્રાઇમ મિનિસ્ટરથી સુપર પ્રાઇમ મિનિસ્ટર કેડરના નેતા છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।